તો સમાચારો માટે ને પર કરો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષથી વેરા વસુલાતની કામગીરી કાર્પેટ એરિયા પદ્ધતિ મુજબ કરનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે મનપાના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્પેટ એરિયા પદ્ધતિ લાગુ કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ છે જેને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે મનપા દ્વારા નવી પદ્ધતિ અમલમાં મુકતા શહેરની કુલ મિલકતોમાંથી મોટાભાગની મિલકત મિલકતોના વેરાની રકમમાં ઘટાડો થશે તો અમુક મિલકતોના મિલકત વેરાની રકમમાં વધારો પણ થશે જે મિલકત વેરાની રકમમાં વધારો થશે તેમાં મોટાભાગની મિલકતોમાં વધારાનું બાંધકામ થયેલું હશે અથવા કોઈ હેતુસર થયેલી હોય અથવા તેવા પ્રકારની મિલકતોનો પણ સમાવેશ થશે આ ઉપરાંત જે મિલકતોની ખૂબ જ જૂની લપસપ આકા આ કારણી થયેલી હોય તેવી મિલકતોના મિલકત વેરામાં પણ નજીવો વધારો થશે ત્યારે વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ આજે મનપા દ્વારા નવી વેરા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે જે ખરેખર અર્થમાં લોકોને ફાયદો કરાવશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સત્યરે ડોટ રાજકોટ આજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે પેન્ડિંગ કાર્પેટ વેરા આધારિત વેરા પદ્ધતિ અમલમાં મૂકવાની છે એના નિયમો પેન્ડિંગ હતા એને આજે સ્ટેન્ડિંગ કમિટીએ બહાલ કર્યા છે અને એક ચાર બે હજાર અઢારથી સમગ્ર રાજકોટમાં કાર્પેટ આધારિત મિલકતવેરા પદ્ધતિ અમલમાં આવશે અને મને આશા છે કે લગભગ લગભગ નેવું ટકા જેટલા શહેરીજનોની મિલકતવેરામાં ઘટાડો થશે સ્વાભાવિક છે કે જે મિલકતોમાં વધારાનું બાંધકામ થયું હોય અથવા તો હેતુ ફેર થયો હોય એવી મિલકતોને બાદ કરતાં મોટાભાગના શહેરી મોટાભાગની શહેરની મિલકતોમાં વેરાનો ઘટાડો થશે એમાં અલગ અલગ ઘણી કેટેગરીમાં કમિશનરશ્રીએ સૂચવેલા ભારાંકમાં વધારો થયો છે અમુક જગ્યાએ ઘટાડો કર્યો છે ઓવરઓલ આખા શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે અને મોટાભાગે એક પણ મિલકત ઉપર વધારાનું ભારણ ના આવે એ પ્રકારે પૂરતો અભ્યાસ કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધી બિલ્ટઅપ આધારિત કાર્પેટ બિલ બિલ્ટઅપ આધારિત વેરા પદ્ધતિ હતી હવે કાર્પેટ આધારિત વેરા પદ્ધતિ અમલમાં આવે છે બિલ્ટઅપ આધારિત એટલે વસ્તુ એવી થાય કે તમારે દિવાલ પછી સીડી કોમન એરિયા જે કાંઈ પણ હોય એ બધું કેલ્ક્યુલેટ થતું હોય બિલ્ટઅપમાં અને કાર્પેટમાં છે એ ફક્ત વોલ ટુ વોલ જેટલા ફૂટ લાદી તમે માપો અને એટલું ફૂટ તમારા કાર્પેટમાં ગણાય એ પ્રકારની પારદર્શક પદ્ધતિ છે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા સમગ્ર રાજકોટમાં કાર્પેટ એરિયા મુજબના જે નિયમો બનાવ્યા છે એ નિયમોનું અર્થઘટન જુદી જુદી પ્રકારે થઈ રહ્યું છે હકીકતમાં હું આપને સીધી વાત કરું કે હાલ એ લોકો ચાર પ્રકારે કાર્પેટ એરિયા મુજબ ગણતરી કરવાના છે એના જે પ્રમાણેના ટેક્સ હાલ જ છે એ ટેક્સ ઉપરાંત એના કાપ કાર્પેટ એરિયા મુજબ આજના બિલ્ડિંગનું બાંધકામ નક્કી કરશે દાખલા તરીકે સો મીટરના બાંધકામમાં છે તો એમાં કયો મીટર આ જમી આ આ બાંધકામ કઈ સાલમાં થયું છે કેટલા વર્ષ પહેલાં થયું છે જૂનું હોય તો એનું બાંધકામ જેટલું જૂનું હોય એ પ્રમાણે એનો ટેક્સ ઓછો આવતો જશે નવું બાંધકામ હશે નો ટેક્સ વધારે આવશે એમાં ભારાંક નક્કી કરવામાં આવ્યો છે ભારાંક એક એનો અર્થ એવો થાય છે આડકતરી સીધી લીટીમાં કે જે તે વિસ્તારના જંત્રીના ભાવ હોય એ પ્રમાણેની એ લોકો ગણતરી કરે છે આજે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા કોંગ્રેસના સભ્યોએ આ પૂરતું સમજ્યા ન હોવા છતાં પણ અને ભાજપના ફક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સિવાય પણ કોઈને આ ભારાંક શું છે આની ગણતરીની ખબર નથી એમાં હકીકતમાં ટેક્સ પહેલાં ઓલા સોરી ગવર્મેન્ટે જે ટેક્સ નક્કી કર્યા છે કોર્પોરેશને જુદા જુદા ટેક્સો આપ્યા છે એમાં રેસિડેન્ટ અગિયાર રૂપિયા હોય નોન રેસિડેન્ટ બાવીસ રૂપિયા હોય છે એની સાથે આપણે એના કેટલા મીટરનું બાંધકામ છે એ મીટરનો ગણતરી ગુણાકાર કરીએ છીએ અને મી મીટરના ગુણાકાર કર્યા પછી જે કિંમત આકી થાય એમાં કોર્પોરેશનના કમિશનરે સૂચવા મુજબ ભારાંક એ ભારાંકને એની સાથે ગુણ્યા પછી જે ટેક્સ આવે છે એ ટેક્સ હાલમાં છે આવું ભાજપના શાસકોએ નક્કી કર્યું છે એમાં અમુક લોકોને ફાયદો થવાનો છે જે ભાજપના મળતિયાઓ છે એનો ફાયદો કરાવવા માટે સીધી લીટીમાં હું આપને કહું તો એના લોકોને ફાયદો કરાવવા માટેનું એક પેટા કલમ એ લોકોએ કાઢી છે અને જેનું નામ વારાંક છે બધા જ લોકોને એમાં ફાયદો નથી થવાનો બધા જ લોકોને નુકસાન નથી થવાનું પરંતુ જે ફાયદો થાય છે ભાજપના લોકોને સીધી લીટીમાં ફાયદો થાય એવા જ એ લોકોએ ગણતરી કરી અને જે મૂક્યા છે નિયમો એનો હકીકતમાં આપના માધ્યમથી હું આ ગુજરાતની પ્રજાને અને રાજકોટની પ્રજાને એ કહેવા માગું છું કે આવા લોકોને ઓળખી લેવા જોઈએ આવી પેટા કલમો કાઢી અને પોતાના મળે તેઓના ફાયદા અંગે વિચારતા એ લોકોને આપ ઓળખો અને એને ખુલ્લા કરો એવી પણ મારી વિનંતી છે